હવે તમારે પણ તમારા મા બાપને મા બાપ તરીકે તો જોવાના, પણ નંબર ટુ માં જયારે પણ તમને જરૂર પડે, તમારે કોઈ સલાહ લેવી હોય, ત્યારે તમારે તમારા મા બાપને મા બાપ તરીકે નહીં પણ ફ્રેન્ડ, એઝ અ ફ્રેન્ડ. મા બાપ ક્યારે મસ્કા નહીં મારે, ખોટું કામ કરશો ને તો ચલાવી નહીં લે, તમને સુધારવાનું કામ કરે. એ વખતે તમને કદાચ કડવું લાગશે, પણ આગળ જતા તમારું જીવન એકદમ સ્વાદિષ્ટ. સચિન તેંડુલકર લંડનમાં રમવા ગયો હતો યોર્કશાયરની ટીમ વતી, થોડાક દિવસ માટે એને ત્યાં રહેવાનું હતું. એમાં ત્યાંની એક બિયરની કંપની એને સચિન સાથે કરાર કર્યા કે તારે ટીવી પર અમારી એક એડ છે, એમાં બિયર લઈને ઉભા રહેવા, પીવાનો નથી, ખાલી બિયર લઈને ઉભા રહેવા. અમિતાભ બચ્ચન સેવા સેમાં આવશ, માથાના તેલથી માંડીને બધે. હવે એ હોય એટલે તમને એમ થાય ઓહો અમિતાભ એના માથા પર, આવું કઈ હોતું નથી હો, એ પોતે કયું તેલ, તેલ જ નહીં લગાડતો હોય ભલું હશે. બચારાને આયોડેક્સ ઘસવો પડતો હશે. સચિનને થયું કે અહીંયા બેઠા બેઠા આવા રૂપિયા, તગડા રૂપિયા મળતા હોય તો વાંધો શું છે, કરાર થઈ ગયા, શૂટિંગ થઈ ગયું અને એની એડ આવી ગઈ બિયર સાથે. સચિન આ સમાચાર, સચિનના પપ્પા કોણ, રમેશ તેંડુલકર, બોમ્બે દાદર પ્રભાદેવી મારે, અને એને ચેનલ પર જોયું સચિન બિયર લઈ અને એડ કરી રહ્યો છે. જેવું જોયું તરત જ રમેશ તેંડુલકરે સચિનને ફોન લગાવ્યો, સચિન મેં જો દેખ રહા હું સહી હૈ ક્યા, તો બિયર લેકે, હા પાપા યહાં પર ફ્રી બેઠા થા, લાખો રૂપિયે મિલ જાતે થે, તો મેને કહા ચલો ઠીક હૈ કરાર કર લેંગે. દેખ સચિન હવે સાંભળજો, એઝ અ ફ્રેન્ડ કેવો બાપ હોઈ શકે છે. બાપે કીધું બેટા મારો સચિન પોતે પીવે પણ નહીં. સચિને શું કીધું, પાપા મેં નહીં પીતા હું, મેં તો સિર્ફ એડ કરતા હું, મેને કભી નહીં પીયા. આટલો મોટો બેટ્સમેન પણ પોતાના બાપથી ડરે છે કે મારા પપ્પાને ક્યાંક એવા મેસેજ ન જાય કે મેં પી લીધો, પાપા મેને નહીં પીયા. અને એ વખતે રમેશ તેંડુલકરે એટલું જ કીધું, મેરા બેટા ખુદ પીતા ભી નહીં હૈ ઓર દૂસરો કો પીલાતા ભી નહીં હૈ. તું એડમાં લઈને ઉભો રહીએ એનાથી બીજાને આલંબન મળે કે ના મળે પીવાનું, અને એમાં સચિન જેવો જ્યારે બિયર પીવા માટેની પ્રેરણા કરે એ બધું જ પાપ તને લાગે. બેટા મારો દીકરો પીવે પણ નહીં, પીવડાવે પણ નહીં, ડિટ્ટો નરેન્દ્ર મોદી, હું ખાતો નથી અને ખાવા. એઝ અ સુગર તમારા મા બાપ થી બેસ્ટ કોઈ ફ્રેન્ડ નથી તમારા. રોજ સાંજ પડે તમે જ્યાં પણ અટક્યા હો ને ત્યાં તમે તમારા મા બાપને મળો, પાપા અહીંયા શું કરવાનું નથી સમજાતું, દુનિયામાં કોઈની તમારે જરૂર નહીં પડે. અને તમારા મા બાપ કેવા હોય છે એની વાત તો હું આવતા રવિવારે તમારી સામે કરવાનો જ છું. મારી તો ઈચ્છા હતી કે તમારા મમ્મી પપ્પાને અહીંયા લઈ આવું, અહીંયા બેસાડું અને તમારા હાથે એમના પગ ધોવડાવું, જે મા બાપે તમને જન્મ આપ્યો, પાણી પોસીને મોટા કર્યા, ભણાવી ગણાવીને તૈયાર કર્યા, 25-25 વર્ષ જેને તમારી પાછળ ખર્ચી નાખ્યા, એ જ તમે 25 વર્ષના થયા પછી તમારા મા બાપની સામે બોલો, સામે પડો. અને આવતીકાલે મેરેજ થયા પછી તમારી ઘરવાળી આવીને તમને એમ કહેશે કે પપ્પા નહીં જોઈએ ઘરમાં,
મોકલી દો ગામડે, આપણે જે કઈ ઠેકો લીધો છે એમની સેવા કરવાનો, કરે તમારો નાનો ભાઈ, ન થતું હોય તો ઘરડા ઘરમાં મોકલી દો. આવું આવતીકાલે કદાચ તમારા ઘરમાં થાય ને એના ચડાવ્યા તમે ચડી જાઓ ને તમારા મા બાપ ને ઘરના ઘરમાંથી ઘરડા ઘરમાં જો હકાલ પટ્ટી કરવાના હો ને તો એક વખત તમારા મા બાપના પગ ધુઓ. અહીંથી ગીતો બોલાતા હોય મા માટેના, અને અહીંયા તમે વંદન કરતા હો, હું તમને ગેરંટી સાથે કહું, મારે પ્રવચનની પણ જરૂર નહીં પડે, તમારી આંખ તમે એના મા બાપના પગ છે ને તમે દૂધ પાણીથી નહીં ધુઓ, તમારી આંખોમાંથી નીકળતા આંસુથી તમે તમારા મા બાપના પગ ધોશો. અને જો આટલું થયું ને તો હું કહું મારી છ એ છ શિબિર વસૂલ છે. તમારાથી જ આખો હોલ ભરાઈ જાય, તમારા મા બાપને ક્યાં બેસાડું? અને એટલે જ મારે પ્રવચન કરવું પડશે. મેં મારી લાઈફમાં 163 પ્રવચન કર્યા છે. એક જ સબ્જેક્ટ મા બાપને ભૂલશો નહીં. આ સબ્જેક્ટ ઉપર ગુજરાતીમાં કર્યા છે, હિન્દીમાં પણ કર્યા છે, મરાઠીમાં પણ કર્યા છે, જ્યાં ગયો એ ગામની લેંગ્વેજમાં મેં કર્યા છે. 163 એટલા બધા પરિવર્તન જૈનોમાં કર્યા, અજૈનોમાં કર્યા છે. એક જગ્યા તો એવી હતી, સુરત પાસે ગામ છે બૌધાન, બૌધાન અહીંયા મહાદેવનું મંદિર, આ બાજુ મસ્જિદ હતી અને આ બાજુ શું હતું કઈ આપણું દેરાસર હતું. એટલે ત્યારે મેં કીધું હતું યહાં પે મહાદેવ, યહાં પે મોહમ્મદ, યહાં પે મહાવીર ઓર યહાં પે મહાબોધિ બોલ રહા હૈ. પૂરેપૂરા મુસલમાન નું ગામ છે કાવી, ગયા જો કાવી તીર્થમાં, ખંભાત પાસે કાવી ઓ બેસ્ટ તીર્થ છે, સાસુ વહુના દેરાસર છે, એ કાવીમાં એકલા મુસલમાન લોકોનું ગામ. અને એમાં મેં રાતના 9 થી 12 બસ સ્ટેન્ડ ઉપર બેસીને પ્રવચન કર્યું હતું. 500 લોકો પ્રવચનમાં આવ્યા હતા ભરૂચમાં. આ બધા મુસ્લિમ ગામોની વચ્ચે પણ જ્યારે પ્રવચન કર્યા, કારણ કે ધર્મ કોઈ પણ પાળતા હો પણ માં તો માં જ, એને પણ માં છે, આને પણ માં છે, આપણને પણ માં છે, માં તો માં.